વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર પાંચના મહત્ત્વના દાખલાના અંદર સૌથી પહેલો દાખલો છે કે જેમની મેં તમને વાત કરી જ હતી કે આ રીતના દાખલાઓ પરીક્ષામાં પૂછાશે અને સૂત્ર જ્યારે શીખવાડતો હતો ત્યારે હું આશા રાખીશ કે તમે હાસ્યાન અંદર તમારું જે સૂત્ર છે એ પણ લખી દીધું હશે તો એના ઉપર જ આ દાખલો છે તો ચલો સમજીએ કે કઈ રીતે પરીક્ષામાં પૂછાય છે તો ન્યૂસ્ટ નંબર વન બે સંખ્યાઓનો ગુસ્સા ત્રણ છે અને તેમનો ગુણાકાર ઓગણત્રીસ જીરો સાત હોય અથવા તો છે તો લસા કેટલો તો આમાં તમને શોધવાનું કીધું છે લસા તો આપણે લસાનું સૂત્ર મૂકીશું તો લસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર આપણને કીધો છે તો હું અહીંયા લખીશ ઉપર બે સંખ્યાનો ગુણાકાર બરાબર અને બે સંખ્યાઓના ગુણાકારના નીચે તમને આપ્યું છે ગુસ્સા બરાબર તો સૂત્ર હતું બે સંખ્યાઓનો ગુણાકાર ભાગ્યા ગુસા તો અહીંયા બે સંખ્યાઓનો ગુણાકાર કેટલો છે તો આપણને કીધું છે તેમનો ગુણાકાર ઓગણત્રીસ જીરો સાત છે તો ઓગણત્રીસ જીરો સાત હું લખી દઈશ ભાગ્યા બે સંખ્યાઓનો ગુસ્સા કેટલો આપ્યો છે તમને ત્રણ ગુસ્સા ત્રણ આપી દીધો છે હવે શું કરવાનું આપણે આને ભાગી દેવાનું મિત્ર તમે જોયું કેટલું સરળ છે આ ચેપ્ટર કે તમને જો માત્ર ને માત્ર સૂત્ર આવડતું હોય થોડી સમજણ હોય અને વિડીયો બધા પૂરેપૂરા જોયા હોય તો આમ એમ અબાઉટ કે તમે પરીક્ષામાં લસાને ગુસ્સાને લખતો પ્રશ્ન સરળતાથી સોલ્વ કરી શકશો તો હવે શું કરીશું આપણે ઓગણત્રીસ જીરો સાતને કેટલા વડે ભાગીશું ત્રણ વડે ભાગાકાર તો સરસ જ આવડે છે તો ત્રણ વડે ભાગશો ત્યારે જવાબ આવશે નાઇન સિક્સ નાઇન જે વિકલ્પ નંબર યસ વિકલ્પ નંબર એકના અંદર આપણે એને સાચો જવાબ જોવા મળે છે તો હવે હું શું કરીશ યસ રાઉન્ડ ઓફ કરી દેસું આપણે તમે અહીંયા રાઉન્ડ ઓફ કરો છો આ રીતે અને આ રીતે આ પ્રશ્નનો જવાબ આપણે ગણીશું વિદ્યાર્થી મિત્રો બે હજાર તેરના અંદર લસા અને ગુસ્સાને લગતો એક અચૂક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ જવાબ આપવામાં અસફળ રહ્યા હતા કારણ કે એ વખતે એમના દાખલામાં શું કરવું ને એટલી સમજ ન હતી પણ આ રીતનો દાખલો જો હવે પૂછવામાં આવે તો અચૂકથી તમને તો આવડવો જ જોઈએ કારણ કે સમજી લઈએ કઈ રીતે ગણવો છે અને કઈ રકમ હતી ચલો જોઈએ તો ત્રણ ઘંટડીઓ છે બેલ જે આપણે વગાડીએ છીએ બરાબર એ ત્રણ ઘંટડીઓ છે જે ક્રમશર બાર મિનિટ ક્રમશઃ એટલે કે વારા પરથી પહેલા બાર મિનિટે વાગી પછી પંદર મિનિટે વાગે છે અને અઢાર મિનિટે વાગે છે તો એના ગાળામાં વાગે છે તો તે એક સાથે સવારે સાડા દસ વાગે વાગી હોય એટલે કે સમજી લો કે આ ત્રણેય ઘંટડીઓ સવારે એક સાથે સાડા દસ વાગે વાગી હશે તો તે ફરી હવે એકવાર પાછી ક્યારે એક સાથે વાગશે તો આપણે શોધવાનું છે કે હવે પાછી ક્યારે વાગશે તો કઈ રીતે આપણે આ દાખલો ગણવો તો વિદ્યાર્થી મિત્રો જરાય મૂંઝાવાની જરૂર નથી આ ચેપ્ટરનું નામ શું છે લસા અને ગુસ્સા તો લસાનો મતલબ કરી અને આપણે આ દાખલો ગણવાનો જ્યારે પણ તમને આ રીતે ત્રણ અલગ અલગ કિંમતો અથવા તો મિનિટ આપી હોય સમય આપેલો હોય અથવા અધર કોઈ પણ વસ્તુ આપેલી હોય તો તેને આ રીતે આપણે લસા શોધવાનો પ્રયત્ન કરવાનો હું તમને આજે લસા શોધતા શીખવાડું તો જો કે લગભગ આપણે પાંચમા ધોરણમાં ભણીએ છીએ એટલે આ પદ્ધતિ આવે જ છે ભણવાની અંદર અને હું અંદરથી એવું છે કે તમને આ લોકોને આ પદ્ધતિ આવડતી હશે ચલો તો પહેલાં બે વડે ભાગવાની કોશિશ કરવાની ના આવડતી હોય તો સમજી લો કે બે વડે ભાગવાનું એટલે શું થશે છ દુ બાર બરાબર શું બે વડે પંદર ભગાય ના ભગાય તો જે વસ્તુ ના ભગાતી હોય ને એને એમને મૂકી દેવાની ચલો અઢાર ભગાય બે વડે હા ભગાય કેટલા થશે નવ દુ અઢાર ચલો આજે અંદર બેકી સંખ્યા દેખાય છે જ્યાં સુધી બે વડે ભાગ ચાલતો હોય ત્યાં સુધી ભાગવાની કોશિશ કરવાની તો ચાલો ફરીથી આને હું બે વડે ભાગી દઉં તો શું થશે ત્રણ દુ છ થાય ત્રણ ગુણ્યા બે એટલે છ પંદર તો ભગાવવાના નથી અને નવ પણ નથી ભગાવાનું એટલે એમને એમ રાખીશ ચલો હવે ભાગ ચાલતો નથી બે વડે એટલે હું ભાગ ચલાવીશ ત્રણ વડે તો ત્રણ એકા ત્રણ પાંચ તરી પંદર અને ત્રણ તરી નવ હજી અંદર નીચે જવાબના અંદર આપણને ત્રણ દેખાય છે એટલે ત્રણ વડે ભાગ ચલાવીશું અહીંયા તો એક આવી ગયો છે અહીંયા હજી પાંચ માટે રવા દઈએ એમને એમ કારણ કે પાંચ વડે ભાગ નથી ચાલતા અને અહીંયા ત્રણ એકા ત્રણ છેલ્લે પાંચ વધ્યા છે એટલે પાંચ વડે ભાગ ચલાવી દઈએ એટલે આ રીતે થશે તો આપણને આ સંખ્યા મળી જેને બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ તો આ રીતે આપણે અવયવો મળ્યા હવે આનો લસા શોધવાનો છે તો આને આપણે શું કરીએ ગુણાકાર કરી દઈએ બે દુ ચાર ચાર ત્રી બાર બાર તરી છત્રીસ છત્રીસ પંચા એકસો વી એકસો ને એસી છત્રીસ પંચા એકસો ને એંસી એકસો એંસી શું મળ્યું આપણને તો મિનિટ મળી હવે વિદ્યાર્થી મિત્રો તમે એક વસ્તુ તો બહુ જ સરસ જાણો છો કે મિનિટ હોય તો એને આપણે સમા ફેરવવાના હોય છે કલાકમાં જ્યારે કલાકમાં ફેરવવા હોય ત્યારે શું કરીએ છીએ તો એક કલાક બરાબર સાહીઠ મિનિટ થાય કેટલી થશે સાહીઠ મિનિટ તો આપણે એકસો એંસીને શું કરવાનું છે કલાકમાં ફેરવવાના છે એટલે સાહીઠ વડે હું શું કરું છું ભાગી દઉં છું આ શૂન શૂન છે એ જતા રહેશે અઢારને છ વડે ભાગીએ એટલે છ તરી અઢાર એટલે ત્રણ કલાક આપણને મળ્યા બરાબર હવે સવારે કેટલા વાગે ઘંટડી વાગતી હતી આપણો જે બેલ છે એ તો દસ અને ત્રીસ કલાકે બેલ વાગતો હતો બરાબર છે સવારે વહેલાં અને હવે ક્યારે વાગશે તો ત્રણ કલાક પછી વાગશે તો ત્રણ કલાક આપણે અંદર ઉમેરી દઈએ શું કરવાનું સરવાળો કરવાનો તો ઝીરો ત્રીસ ત્રણ એક તેર ને ત્રીસ આવી તેર ને ત્રીસ એટલે તમને ખબર જ છે કે બપોરના બાર વાગે એના પછી જે એક વાગે છે એને આપણે શું કહેતા હોઈએ છીએ તેર વાગે આવું કહેવાય છે ડિજિટલ વોચના અંદર એટલા માટે અહીંયા આપણે લખીશું એક વાગે અને ત્રીસ મિનિટે બેલ પડશે એટલે કે હવે પછી ઘંટડીઓ એક વાગ્યાને ત્રીસ મિનિટે વાગશે તો કયો ઓપ્શન આવશે યસ ઓપ્શન સી આપણો સાચો જવાબ છે તો હું એને રાઉન્ડ ઓફ કરી દઉં સરસ રીતે પરીક્ષામાં આપણાથી ભૂલ ના થાય એટલા માટે આ વિગત આપણે વારંવાર હું દોહરાવતો રહું છું રાઉન્ડ ઓફ કરવાની કારણ કે પરીક્ષામાં ઓએમઆર સીટ આવે છે તો આપણો જવાબ શું આવશે એક વાગે એક કલાક એક વાગ્યાને ત્રીસ મિનિટે બેલ વાગશે તો આ રીતે આ દાખલો આપણે ગણીશું દાખલા નંબર ત્રણ જેની રકમ છે બે સંખ્યાઓનો ગુણનફળ સત્તરસો પંચાવન છે જો આ બે સંખ્યાઓનો ગુસ્સા લસા પાંચસો પંચ્યાસી હોય તો તેમનો ગુસ્સા કેટલો થશે તો આના અંદર આપણને શોધવાનું કીધું છે ગુસ્સા લસા આપેલો છે અને બે સંખ્યાઓનો ગુણાકાર પણ આપેલો છે તો આપણે કયું સૂત્ર લખીશું તમે સમજી જ ગયા છો તો લસાનું સૂત્ર આપણે ગુસ્સાનું સૂત્ર લખીએ તો ગુસ્સા બરાબર મારી સાથે બોલતા રહેજો ગુસા બરાબર બે સંખ્યાઓનો ગુણાકાર બે સંખ્યાઓનો ગુણાકાર ભાગ્યા લસા ચલો બે સંખ્યાઓનો ગુણાકાર કેટલો આપ્યો છે યસ સરસ સત્તરસો પંચાવન બરાબર અને લસા કેટલો આપ્યો છે પાંચસો પંચ્યાસી તો હું અહીંયા નીચે લખીશ પાંચસો ને પંચ્યાસી તો સત્તર પંચાવન ભાગ્યા પાંચસો પંચ્યાસી તો એનો જ્યારે તમે ભાગાકાર કરશો તો વિદ્યાર્થી મિત્રો આપણને એમ થાય કે પાંચસો પંચ્યાસી છે એને કેવી રીતે ભાગવું તો એમાં વધારે ચિંતા નહીં કરવાની ગુણાકાર કરતું રહેવાનું પાંચસો પંચ્યાસી ગુણ્યા બે કરો પાંચસો પંચ્યાસી ગુણ્યા ત્રણ કરો પાંચસો પંચ્યાસી ગુણ્યા ચાર કરો એટલે કંઈક ને કંઈક એવી સંખ્યા આવશે કે જે આના ઉપર સંલગ્ન જ આવશે તમારું જે ધોરણ છે પાંચ એ લેવલ હિસાબે જ તમારા દાખલા પૂછાય છે પણ આના અંદર તમને પંચસો પંચ્યાસી આપ્યા છે એટલે તમે એક બે કે ત્રણસો ગણશો ત્યારે તમને જવાબ મળી જશે ત્યારે સત્તર પંચાવન જ્યારે પાંચસો પંચ્યાસી વડે ભાગો છો ત્યારે જવાબ આવશે ત્રણ એટલે કે વિકલ્પ નંબર બી આપણો સાચો જવાબ છે તો વિકલ્પ નંબર બીને હું સરસ રીતે રાઉન્ડ ઓફ કરી દઉં છું તો આ રીતે તમે આ દાખલાનો જવાબ મેળવી શકશો ન્યૂસ્ટાર નંબર ફોર કે જેની રકમ છે બે સંખ્યાઓનું ગુણનફળ ચોર્યાસી છે અને જો આ બે સંખ્યાઓનો ગુસ્સા બે હોય તો તેમનો લસા કેટલો થશે વિદ્યાર્થી મિત્રો તમને એવું લાગતું હશે કે આના અંદર લસા અને ગુસ્સા તો આ ચેપ્ટરના અંદર મહત્ત્વના જો દાખલા ગણી શકાય તો આ રીતના દાખલા વધારે પૂછાય છે એટલા માટે આ રીતના દાખલાનો આપણે વધારે પ્રેક્ટિસ કરીશું તો લસા બરાબર સૂત્ર શું આવશે તો લસા બરાબર બે સંખ્યાઓનો ગુણાકાર બે સંખ્યાઓનો ગુણાકાર ભાગ્યા ગુસ્સા ભાગ્યા ગુસા ચલો બે સંખ્યાનો ગુણાકાર કેટલો આપ્યો છે ચોર્યાસી ગુસા કેટલો આપ્યો છે બે ચોર્યાસી ભાગ્યા બે ફટોફટ કરી દો ચલો તો ચોર્યાસી ભાગ્યા બે કરશો એટલે આવશે બેતાલીસ તો આપણો વિકલ્પ યસ વિકલ્પ નંબર ડી આપણો સાચો જવાબ છે તો એને હું રાઉન્ડ ઓફ કરી દઉં છું તો આ રીતે આ પ્રશ્નનો જવાબ આપણે મેળવી શકીશું વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ ન્યૂસ્ટ નંબર પાંચ કે જેની રકમ છે અઢાર ત્રીસ અને ચોપનનો લસા કેટલો થશે તો લસા શોધતા તો બહુ સરસ રીતે મેં તમને શીખવાડ્યું જ છે પણ ફરી એકવાર જોઈ લઈએ મને આ દાખલો ગણવાની ખૂબ મજા આવે છે અને લસા શોધવાની તો વધારે જ મજા આવે છે તો ચલો આપણે બધા સાથે રહી અને શીખીએ શોધીએ લસા આ પ્રશ્નનો તો પહેલાં બે વડે ભાગ પાડીશું ઓકે નવ દુ અઢાર પંદર દુ ત્રીસ અને ચોપન છે તો જ્યારે ચોપ્પનને તમે બે વડે ભાગો છો ત્યારે સત્યાવીસ દુ ચોપન હવે બે વડે ભાગ પાડશે પડશે નહીં પડે તો હવે કેટલા વડે પાડવાના ત્રણ વડે તો ત્રણ તરી નવ પાંચ તરી પંદર અને નવ તરી સત્યાવીસ હવે હજી ત્રણ વડે પડશે ત્રણ એકા ત્રણ પાંચ એકા પાંચ અને ત્રણ તરી નવ હજી એક વખત ત્રણ વડે પડશે કારણ કે અહીંયા ત્રણ આપેલા છે ઓકે ચલો હવે ત્રણ વડે ભાગ પડતા નથી હવે કેટલા વડે ભાગ પડશે પાંચ વડે તો પાંચ વડે ભાડીએ પાંચ એકા પાંચ પાંચ એકા પાંચ ચલો થઈ ગયું હવે અહીંયા ગુણાકાર કરીએ બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ બરાબર તો આ બધી સંખ્યાનો ગુણાકાર કરવાનો છે ત્રણ દુ છ તરી અઢાર અને પાંચ તરી પંદર હવે અઢાર ગુણ્યા પંદરનો જ્યારે તમે ગુણાકાર કરો છો ત્યારે ગુણાકાર આવશે બસો ને સિત્તેર જે વિકલ્પ નંબર સી છે આપણો સાચો જવાબ થશે આ ચેપ્ટરમાં આવા ઘણા બધા દાખલા આવશે અને ગણીશું અને મજા આવશે ન્યૂ સ્ટાર નંબર છ જેની રકમ છે કે એક માણસ છે જે ત્રણ રૂપિયાની ત્રણ રૂપિયાની બીજાએ પાંચ પોઈન્ટ પંચોતેર પૈસાની અને ત્રીજાએ છ પોઈન્ટ પંચોતેર પૈસાની કેટલીક નારંગીઓ ખરીદી ત્રણ જણા હતા એકે ત્રણ રૂપિયાની નારંગી ખરીદી એકે પાંચ પોઈન્ટ પચીસની નારંગી ખરીદી અને ત્રીજા જે માણસ જે ભાઈ હતા એમને છ પોઈન્ટ પંચોતેરની નારંગી ખરીદી તો એક નારંગીની વધારેમાં વધારે કેટલી કિંમત હોઈ શકે છે વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં ખૂબ જ સરસ વસ્તુ જો સમજવાની હોય ને તો આટલામાં છે વધારેમાં વધારે એટલે કે શું થાય ગુરુત્તમ સાધારણ અવયવી અવયવ કારણ કે જ્યારે જો ઓછામાં ઓછું કીધું હોય તો લઘુત્તમ એટલે કે લસા શોધવાનું અને વધારેમાં વધારે મોટું કીધું હોય તો ત્યારે સમજવાનું ગુસ્સા તો આનો ગુસ્સા મેળવીએ તો અહીંયા તો આપણને જે આપ્યું છે કિંમત એ ત્રણ રૂપિયા આપ્યા છે પણ આને સરળ બનાવવા માટે હું એક કામ કરું છું ત્રણસો લઈ જાઉં છું પૈસામાં ફેરવી દઉં છું એટલે એક રૂપિયો બરાબર સો પૈસા તો ત્રણ રૂપિયો બરાબર ત્રણસો પૈસા તો ત્રણસો પૈસાના અવયવો પાડી દઈએ હા એક બીજી વાત તમને કહેવાની રહી ગઈ મારે કે જ્યારે આપણે ગુસ્સા શોધીએ છીએ ત્યારે દરેકે દરેક વસ્તુના અલગ અલગ ગુસ્સાના અલગ અલગ અવયવો પાડીશું જેમ કે ત્રણસો છે પાંચસો છે છસો પંચોતેર છે એમને અલગ અલગ અવયવો પાડવાના એકસાથે જૂથ કરીને પાડવાના નહીં જૂથ કરીને ક્યારે અવયવો પાડવાના જ્યારે લસા શોધવાનું હોય ત્યારે તો ચાલો ત્રણસોના અવયવો પાડીએ તો ત્રણસો ભાગ્યા બે કરીશું એટલે થશે દોઢસો એકસો પચાસ એકસો પચાસના બે વડે ભાગ પર ચાલશે એટલે પંચોતેર ફરીથી હવે બે વડે ભાગ નહીં ચાલે તો હવે ત્રણ વડે ભાગ ચાલશે પચીસ તરીકે પંચોતેર હું આશા રાખું છું કે અવયવો તો તમને હવે જે સરળતાથી આવડી જ ગયા છે કારણ કે આપણે પહેલું ચેપ્ટર બીજું ચેપ્ટરના અંદર ખૂબ સરસ રીતે શીખ્યા છીએ ઉંડાણપૂર્વક હવે પાડીએ પાંચસો પચીસના અવયવો તો પાંચસો પચીસના હવે બે વડે તો ભાગ ચાલશે જ નહીં ત્રણ વડે ભાગ ચલાવીએ એકસો પંચોતેર તરી પાંચસો પચીસ પાંત્રીસ પાંચા એકસો પંચોતેર સાત પંચા પાંત્રીસ અને સાત એકા સાત ચલો એ જ રીતે આપણે છસ્સો પંચોતેરના પણ અવયવો પાડી દઈએ જે આપણને છ પોઈન્ટ પંચોતેર આપ્યા છે તો છસો પંચોતેર ત્રણ વડે ભાગ ચાલશે બે વડે ભાગ નહીં ચાલે કારણ કે એકમ અંક કેવો છે યસ એકી સંખ્યા છે પંચોતેર તરી બસો પચીસ મારા કરતાં ઝડપી તમે લોકો અવયવો પાડો છો આવડી ગયા છે પ્રેક્ટિસ ખૂબ કરી હશે હું જાણું છું તો આપણે આ બધા જ અવયવો પાડી દીધા હવે આપણે શું કરવાનું છે કે દરેકના અવયવો લખવાના છે જેમ કે હું લખું ત્રણસોના અવયવો કેવા થાય છે તો ત્રણસોના અવયવો બને છે બે ગુણ્યા બે બે ગુણ્યા બે ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ તો ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ બરાબર હવે એ જ રીતે પાંચસો પચીસના પણ હું અવયવો લખીશ તો પાંચસો પચીસ બરાબર ત્રણ ગુણ્યા તો એક વખત ત્રણ છે બે વખત પાંચ છે અને એક વખત સાત છે બરાબર ચાલો હવે એ જ રીતે હું છસો પંચોતેરના પણ અવયવ પાડી દઉં જે આપણે પાડ્યા છે તો લખવાના છે ત્રણ વખત ત્રણ ને બે વખત પાંચ તો ત્રણ વખત ત્રણ અને બે વખત પાંચ સમજી ગયા ચાલો આવું થઈ ગયું છે હવે આપણે શું શોધવાનું છે ગુસ્સા એટલે ગુસ્સા શોધવા માટે એવું એવું હોય છે કે જે ત્રણેયના અંદર સમાન આવતા હોય ને એને આપણે ગુસ્સા કહેવાય તો આમાં ત્રણેયમાં સમાન શું આવે છે શું બે આવે છે ના બે તો ફક્ત ત્રણસોમાં જ છે પાંચસો પચીસ અને છસો પંચોતેરમાં નથી એટલે માટે ત્રણ ત્રણ અને ત્રણ યસ ત્રણ આવે છે ત્રણેયના અંદર એટલે આપણે લખીશું ગુણ્યા બાજુમાં જે પાંચ છે એ પણ ત્રણેયમાં જોવા મળે છે તો એને પણ સમાવેશ કરી દઈએ હજી એક પાંચ છે જે ત્રણેયમાં સમાવેશ થાય છે એટલે એમનો પણ સમાવેશ કરી દઈએ બાકીની સંખ્યા જે આમાં બે વધ્યા છે આમાં બે છે પછી આમાં સાત છે આમાં ત્રણ અને ત્રણ તો એનો સમાવેશ કરવાનો નથી પણ હા જો લઘુત્તમ સાધારણ અવયવી એટલે કે લસા શોધવાનું કીધું હોત તો એ સંખ્યાનો આપણે પણ શું કરી દોત સમાવેશ કરી દોત પણ આપણને શું શોધવાનું કીધું છે ગુસ્સા એટલા માટે આપણે એનો સમાવેશ કરતા નથી તો ચલો હવે આનો ઝડપથી ગુણાકાર કરી દઈએ તો આનો ગુણાકાર શું થશે પાંચ તરી પંદર પંદર ગુણ્યા પાંચ એટલે પંદર પંચા પંચોતેર બરાબર તો આપણે બધાને સમા ફેરવ્યા હતા પૈસામાં ફેરવ્યા હતા એટલે અહીંયા શું આવશે પંચોતેર પૈસા તો કયો વિકલ્પ છે યસ વિકલ્પ નંબર બી આપણો સાચો જવાબ છે તો હું રાઉન્ડ ઓફ કરી દઉં સરસ રીતે તો આ રીતે આ દાખલાનો જવાબ આપણે મેળવી શકીશું વિદ્યાર્થી મિત્રો ન્યૂ સ્ટાર સેવન કે જેની રકમ આપેલી છે આપણને કે એક શાળાના બધા જ વિદ્યાર્થીઓને પ્રત્યેક હારમાં અથવા હરોળમાં પાંચ સાત અને બાર વિદ્યાર્થીઓ ઊભા રહે તે રીતે જો ગોઠવી શકાય તો આ શાળામાં ઓછામાં ઓછા કેટલા વિદ્યાર્થીઓ હશે આનો આગળનો દાખલો જોયો એના અંદર મેં વધારેમાં વધારે કીધું હતું બરાબર છે જ્યારે આના અંદર શું કહેવામાં આવ્યું છે આપણને ઓછામાં ઓછા જ્યારે ઓછામાં ઓછા શબ્દ આવે એટલે શું આવશે યસ તમે સમજી જ ગયા હશો શું આવશે લ સા અ તો ચાલો આનો લસા શોધી દઈએ તો લસા શોધવા માટે તમને ખબર જ છે પાંચ સાત અને બાર અને આ રીતે ત્રણને એક સાથે લસા શોધી શકાશે તો પહેલાં બે વડે ભાગ પાડીએ તો સાત પાંચ સાત અને છ હજી બે વડે ભાગ ચાલશે ચલો હવે બે વડે ભાગ નહીં ચાલે આ બધી વસ્તુ તો તમને ખૂબ સરસ આવડી ગઈ હશે કારણ કે ખૂબ બધી પ્રેક્ટિસ પણ કરી છે તમે લોકોએ બરાબર તો આ રીતે આપણે એના લસાના અવયવો પાડી દીધા ચલો હવે ગુણાકાર કરી દઈએ તો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સાત બે દુ ચાર ચાર તરી બાર બાર ગુણ્યા પાંચ ગુણ્યા સાત બાર પંચા સાહીઠ અને સાહીઠ ગુણ્યા સાત એટલે છ સીતા બેતાલીસ એટલે ચારસો ને વીસ જવાબ આવે તો ચારસો વીસ વિદ્યાર્થીઓ ઓછામાં ઓછા સમાઈ શકશે તો ચારસો વીસ એટલે ઓપ્શન નંબર એ આપણો સાચો જવાબ છે તો આના રીતે આપણે રાઉન્ડ ઓફ કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો હવે જોઈશું દાખલા નંબર આઠ જેની કિંમત છે ત્રીસ છત્રીસ તથા નેવના લસા અને ગુસા વચ્ચે તફાવત છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતનો જ્યારે પ્રશ્ન આવે ત્યારે આપણે શું કરીશું તો ત્રીસ છત્રીસ અને નેવના આવી અલગ અલગ અવયવો પાડીશું કે જેથી આપણે એનો લસા અને ગુસ્સા સરળતાથી મેળવી શકીએ બરાબર જો ખાલી લસા એકલું કીધું તો એક સાથે આપણે અવયવો પાડો તો ચાલો જ અને ગુસ્સાના અંદર તો આપણે અલગ અલગ પાડીએ જ છીએ બરાબર તો આના પહેલાં અવયવો પાડી દઉં હું અને તમે પણ પાડી દો સાથે સાથે પંદર દુ ત્રીસ પાંચ તરી પંદર અને પાંચ એકા પાંચ તો ત્રીસના અવયવો પડી ગયા એ રીતે છત્રીસના પાડી દઈએ અઢાર દુ છત્રીસ નવ દુ અઢાર ત્રણ તરી નવ અને ત્રણ એકા ત્રણ નેવના અવયવો પડશે પિસ્તાલીસ દુ નેવ પંદર તરી પિસ્તાલીસ અને પાંચ તરી પંદર અને પાંચ એકા પાંચ તો આપણે અહીંયા અવયવો આ રીતે પાડી દીધા છે હવે ત્રીસ છત્રીસ અને નેવના અવયવો લખી દઈએ તો ત્રીસના અવયવો થશે બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ છત્રીસના અવયવો થશે બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ અને એ જ રીતે નેવના અવયવો પાડી દઈએ તો બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ તો આ રીતે આપણે તમામ બધા જ જે આપણને સંખ્યા આપી છે એના પાડી દીધા છે હવે આપણે એમાંથી લસા શોધીએ પહેલાં તો લસા શોધવા માટે શું કરીશું જે ત્રણેયના અંદર આવતા હોય એવી સંખ્યા લેવાની એ આપણો લસા થશે તો ત્રણેના અંદર આવતા હોય તો પહેલાં તો બે છે જે ત્રણે ત્રણમાં આવે છે એટલે બેને લઈ લઈએ ત્યાર પછી અહીંયા પણ એક બે છે તો એને પણ લઈ લેવાના છે કારણ કે ત્રણે ત્રણમાં બધા જ સભ્યોનો અંદર સમાવેશ કરવાનો છે લસા છે એટલા માટે હવે ત્રણ તો અહીંયા એક બે અને ત્રણ છે ત્રણેયમાં પણ અહીંયા હજી એક ત્રણ રહી જાય છે એટલે એમનો સમાવેશ કરી દઈએ અને ગુણિયા પાંચ તો આ રીતે આપણે જે જે આવતા હતા જેમ કે આમાં બે છે ત્રણેયમાં એટલે લઈ લીધા અહીંથી બે લેશું પછી આ ત્રણ દરેકમાં છે એટલે ત્રણને લીધા છે અને અહીંયા બે ત્રણ આપ્યા છે એટલે એકવાર લેશું અને અહીંયા બે વખત પાંચ આપ્યા છે તો એમનો પણ અહીંયા સમાવેશ કરી દીધો છે જેથી લસા આવશે તમારો એકસો ને એંસી જ્યારે તમે આમને ગુણશો ત્યારે હવે એ જ રીતે હવે એમનો ગુસ્સા શોધીએ તો ગુસ્સાની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું યસ કે જે ત્રણેયમાં જેનો સમાવેશ થાય છે એવી સંખ્યા લેવાની છે જેમ કે બે છે પછી ત્રણેયમાં એક મને ત્રણ દેખાય છે જે ત્રણેયની અંદર છે બરાબર એટલે એમને લઈ લીધા તો શું થશે ત્રણ દુ છ થશે હવે આપણે શું કરવાનું છે તફાવત શોધવાનો છે તો એકસો એંસી માઇનસ છ તો એકસો એંસીમાંથી આપણે છને શું કરવાના છે બાદ કરી દઈશું બાદ બાકી કરતા આવશે એકસોને ચુમ્વોતે તો વિકલ્પ કયો સાચો છે યસ વિકલ્પ નંબર ડી આપણો સાચો જવાબ છે તેને આ રીતે રાઉન્ડ ઓફ કરી દઈએ તો આ રીતે આ દાખલાનું સોલ્યુશન આપણે મેળવી શકશું હવે જોઈએ આપણે ન્યુ સ્ટાર નંબર નવ કે જેની રકમ છે જો કોઈ બે સંખ્યાઓનો ગુસ્સા સત્તર હોય અને તો નીચેનામાંથી કઈ સંખ્યા તેનો લસા હોઈ શકે છે એટલે કે તમને ગુસ્સા સત્તર આપી દીધો છે નીચે ચાર ઓપ્શન આપ્યા છે અને એમાં કઈ સંખ્યાનો લસા હશે એ આપણે શોધવાનું છે તો કઈ રીતે શોધીશું તો ચાલો સમજીએ આ દાખલાને તો એવું થશે કે જે સત્તરનો અવયવી હશે એ જ એનો ગુસ્સા ગણાશે બરાબર છે આ સોરી લસા ગણાશે કારણ કે આપણને ગુસ્સા તો આપી જ દીધો છે તો કોણ છે આમાંથી જે સત્તરના ઘડિયામાં આવતો હોય અથવા સત્તરનો અવય એવી હોય ચારસો આવે છે ખરા સત્તરના ઘડિયામાં ના ચારસો આવશે નહીં તો જો એક બીજી વસ્તુ સમજાવી દઉં તમને કે આટલી મોટી રકમ આપી હોય અથવા આની પાછળ જે એક ઝીરો આપ્યો હોય ને એવું કહેવામાં આવ્યું હોય કે બે ઝીરો આપ્યો અને એવું કહેવામાં આવ્યું હોય કે સત્તરનો અવય એવી છે કે નથી તો એક સિમ્પલ કે એને તમે જીરોને ઇગ્નોર કરો પહેલી બે સંખ્યા જે આગળ આપે છે ચાલીસ પચાસ સત્તાવન અને એકાવન આને જોયું જુઓ અને સત્તરના ઘડિયામાં આવે છે કે નથી આવતા એ જુઓ તો તમને ખબર જ છે કે પચાસ નથી આવતા સત્તાવન નથી આવતા પણ એકાવન આવે છે કેમ કારણ કે સત્તર તરી એકાવન થાય છે એટલે ભાગ ચાલશે બરાબર એટલા માટે આપણો જવાબ આવશે વિકલ્પ નંબર ડી વિકલ્પ નંબર ડીને હું રાઉન્ડ ઓફ કરું છું કારણ કે આનો જવાબ છે પાંચસો ને દસ જે સત્તર વડે ભાગી શકાશે અને જે ભાગી શકવાના કારણે એનો લસા પાંચસો ને દસ થશે વિદ્યાર્થી મિત્રો હવેનો જે દાખલો છે આ દાખલો આપણે મહત્ત્વના પ્રશ્નોના અંદર મેં અંદર સમજાવ્યું હતું હવે મારે એ જોવું છે કે આ દાખલાની રકમ જ્યારે હું તમને કહું છું ત્યારે તમારા માઇન્ડના અંદર એ વસ્તુ ક્લિક થાય છે કે નથી થતી એ આપણે જોવાની છે તો હું સમજીશ કે તમને જરૂરથી મેં જે સમજાવ્યું છે મહત્ત્વના મુદ્દાઓ એ સમજી ગયા હશો ને યાદ રહી ગયા હશો તો હું રકમ વાંચું પછી તમે જોવો શું પૂછ્યું છે કે બે સહમૂળ પહેલાં તો એમ કહો સહમૂળ એટલે શું જે બાજુ બાજુમાં આવતા હોય એવી સંખ્યાઓને સહમૂળ આપણે કીધી હતી બરાબર છે તો સહમૂળ સંખ્યાઓનો ગુસ્સા એક છે એના માટે મેં ત્રણ મુદ્દાઓ કીધા હતા યાદ હોય તો મુદ્દા નંબર એક કે કોઈ પણ સંખ્યા આપેલી હોય અને અવિભાજ્ય અવયવો બનતા હોય ને એમનો ગુસ્સા કેટલો થતો હોય છે યસ તમે એક્ઝેક્ટ પકડ્યું કેટલો થશે એક એટલે માટે આપણને એવું કહેવામાં આવ્યું છે કે નીચે બે સહમૂળ સંખ્યાઓનો ગુસ્સા શું હશે તો આપણે જાણ્યું જ છે કે ત્રણે ત્રણ મુદ્દાઓના અંદર ગુસ્સા તો એક જ થતો હતો ચાહે બે ક્રમિક સંખ્યા હોય ચાહે બે અલગ અલગ સંખ્યા હોય તમને યાદ હશે તો એકવીસ બાવીસ લીધા હતા નવ અને બાર લીધા હતા સાત અને બાર વચ્ચેનો જે અંતર જોયું હતું એ બધી જ સંખ્યાઓ તમારે ધીમે ધીમે માઇન્ડના અંદર કેપ્ચર થઈ ગઈ છે ને યાદ એ આવી ગઈ છે તો આમાં જવાબ શું આવશે એ ઓપ્શન એ જીરો આવી શકે ના ઓપ્શન જીરો નહીં આવે ઓપ્શન બી આવશે ખરો બે સંખ્યાઓનો સરવાળો ના એ પણ નહીં આવે ઓપ્શન સી બંને સંખ્યાઓનો ગુણાકાર ના પણ ડી યસ ડી આવશે કારણ કે જવાબ એમાં આપ્યો છે એક અને આપણો પણ ગુસ્સાનો જવાબ શું થાય છે એક થાય છે હું આશા રાખીશ કે તમને આમાં વિકલ્પની જરૂર નહીં પડી હોય કારણ કે ડાયરેક્ટ જ તમે રકમ વાંચીને જ કહી શકશો કે જવાબ શું થશે એનો એક થશે ન્યૂ સ્ટાર નંબર અગિયાર કે જેની રકમ છે બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ અને ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સાત અને પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા સાતનો ગુસ્સા કેટલો હશે તો વિદ્યાર્થી મિત્રો આપણે શોધવાનો છે ગુસ્સા તો એ ગુસ્સા કેટલો હશે તો કઈ રીતે શોધીશું ચાલો સમજીએ તો પહેલાં શું કરવાનું જે રકમ આપી છે ને એને આપણે આ રીતે લાઇન્સે લખી દેવાનું ધ્યાનથી જોજો હો દાખલાને જુઓ પહેલાં આપણને આપ્યા હતા બે ત્રણ અને પાંચ તમે બે ત્રણ અને પાંચ લખી દીધા ત્યાર પછી આપ્યા છે ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સાત એ પણ લખી દીધા એ જ રીતે આપણને આપ્યા છે પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા સાત બરાબર હવે ગુસ્સા એટલે શું કે જે ત્રણેના અંદર સમાન કિંમતની રકમ આવતી હોય એ કિંમતને આપણે શું કહેશું ગુસ્સા શોધીશું એવું કહેવાય બરાબર તો આ ત્રણેયમાં સમાન અંક દેખાતો એવો અંક તમને દેખાય છે યસ તમે જુઓ પાંચ જુઓ આમાં છે અહીંયા પણ પાંચ છે અને અહીંયા પણ પાંચ છે અહીંયા બેમાં ત્રણ આપ્યા છે ત્રીજી સંખ્યામાં ત્રણ આપ્યા નથી એટલે આપણે મૂળ જવાબ શું થશે પાંચ એટલે આપણો આ દાખલાના પ્રશ્નનો જવાબ આવશે પાંચ તો કયો વિકલ્પ છે યસ વિકલ્પ નંબર એક તો એને હું શું કરું રાઉન્ડ ઓફ કરી દઉં હું આશા રાખીશ કે તમને આ દાખલો આવડી ગયો હશે તો ઉપરનો જે ન્યૂ સ્ટાર છે અને જો આવડ્યો હોય તો સ્ટાર ઉપર ફકરાના ઉપર જે આપણે મૂકીએ છીએ હાસ્યામાં અચૂકથી દોરજો ન્યૂ સ્ટાર નંબર બાર કે જેની રકમ છે ત્રણસો સાહીઠ એકસો આઠ અને બસો બાવનનો ગુસ્સા છે તો વિદ્યાર્થી મિત્રો આમાં ફરીથી એકવાર આપણને ગુસ્સા પૂછ્યું છે તો ગુસ્સા માટે આપણે શું કરીએ પહેલાં આવીભાજી અવયવ પાડી દઈએ તો ચલો મારી સાથે આપણે અવિભાજી અવયવ પાડીએ તો ત્રણસો સાહીઠના આપણે આ રીતે અવિભાજી અવયવ પાડીએ તો ત્રણસો સાહીઠના અવિભાજ્ય બે વડે ભાગશું એટલે એકસો એંસી આવશે એકસો એંસીને બે વડે ભાગીએ એટલે નેવ નેવને બે વડે ભાગીએ એટલે પિસ્તાલીસ પિસ્તાલીસ હવે બે વડે નહીં ભાગ્યા એટલે ત્રણ વડે ભાગ્યા ત્રણ પછી પાંચ તરી પંદર અને પાંચ એકા પાંચ તો આ રીતે ત્રણસો સાહીઠના અવયવો પડ્યા એ જ રીતે હવે આપણે એકસો ને આઠના અવયવો પાડીએ તો ચોપન દુ એકસો આઠ સત્યાવીસ દુ ચોપન નવ તરી સત્યાવીસ ત્રણ તરી નવ અને ત્રણ એકા ત્રણ આવી બાજુ અવયવ પાડતાં તમને સરસ આવડે જ છે ના આવડતું હોય તો રોજ દસેક દી દાખલાઓનો પ્રેક્ટિસ કરો જેથી ઝડપથી તમને અવિભાજ્ય અવયવ આવડી જાય ખૂબ જરૂરી છે આ નાની નાની બાબતો આપણને આવડતી હોય એની જેટલી વધારે પ્રેક્ટિસ કરીએ એટલી આપણી શાર્પનેસ વધી જાય અને આ શાર્પનેસ વધવાથી આપણા જે ગણિતના જે દાખલાઓ છે એમાં ગણવાની વધારે મજા આવવા માંડે તો ચલો આપણે અવિભાજ્ય અવયવ તો ફાડી દીધા હવે શું કરીએ દરેકના અવયવો લખી દઈએ બરાબર તો ચલો ત્રણસો સાહીઠના અવયવો મને લખાવો કહેવા પડશે બે ગુણ્યા બે અહીંયા ધ્યાન રાખો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ અને ગુણ્યા પાંચ બરાબર થેન્ક યુ મારી હેલ્પ કરવા માટે હવે જોઈએ એકસો આઠના આવ્યો તો એકસો આઠમાં હેલ્પ કરશો ને ચલો બે ગુણ્યા બે તો અહીંયા લખું બે ગુણ્યા બે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ તો ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ફરી એકવાર થેન્ક યુ સો મચ ચાલો બસો છ ના પાડીએ તો બસો બાવનનો આવ્યો પડશે બે ગુણ્યા બે બે ગુણ્યા બે ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા સાત વિદ્યાર્થી મિત્રો સાચું કહું તો મને તમને ભણાવવાની ખૂબ મજા આવે છે હું જાણું છું કે તમે અત્યારે મને જોઈ રહ્યા છો અને હું તમને જોઈ રહ્યો છું ના આ રીતે તમે જ્યારે મારી હેલ્પ કરો છો નાની નાની બાબતમાં મને ખૂબ જ ગમે છે તો હવે શું કરીશું ગુસા શોધી દઈએ ચલો તો ગુસ્સા બરાબર શું કરીશું તો જેમાં યસ તમે સાચું બોલે કે જેમાં ત્રણે ત્રણમાં જે સંખ્યા આવતી હોય આપણે શું થશે ગુસ્સા થશે શોધી લઈએ ને ચાલો તો બે છે હા તો બે ગુણ્યા ચલો હજી ત્રણેયમાં મને બે દેખાય છે તો મિસ્ટર બેને પણ લખી દઈએ આ ત્રણ રહ્યા આ ત્રણ રહ્યા ચલો બંનેમાં ત્રણ ત્રણ છે બે વખત તો એને આપણે લખી દઈએ બરાબર હવે ગુણાકાર કરી દઈએ બે દુ ચાર ચાર તરી બાર અને બાર તરી છત્રીસ વેરી ગુડ ઘડિયા પણ તમે સાથે સાથે તૈયાર કરતા જ રહેજો તો કેટલો જવાબ આવ્યો આપણો છત્રીસ તો વિકલ્પ નંબર યસ વિકલ્પ નંબર એ આપણો સાચો જવાબ છે તો એને આપણે રાઉન્ડ ઓફ કરી દઈએ જોયું વિદ્યાર્થી મિત્રો કેટલો સહેલો દાખલો છે અને એમાંય જો તમારા જેવાનો સાથ હોય મારી સાથે તો દાખલો ગણવાની તો મજા આવે જ અને આ દાખલો ઓલરેડી બે હજાર તેરમાં પૂછાઈ ગયો છે એટલે આ રીતના દાખલાની આપણે વધારેમાં વધારે પ્રેક્ટિસ કરવી જોઈએ અને કરીશું પણ ન્યૂ સ્ટાર નંબર તેર જેની રકમ છે ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ અને ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા સાતનો લસા કેટલો છે એટલે આપણે આમાં લસા શોધવાનો છે આ રીતે રકમ આપેલી હોય તો આપણે શું કરીશું પહેલાં લાઇન્સર લખી દઈએ પદ્ધતિને હંમેશા ફોલો કરવાની પદ્ધતિને ફોલો કરશો તો ક્યારેય દુઃખી નહીં થાવ અને ક્યારેય આપણે પ્રશ્નોના જે જવાબ છે ખોટા નહીં આવે બરાબર છે તો આપણે બંનેના અવયવો લખી દીધા હવે જે બંનેમાં આવતા હોય એવા સંખ્યા લેવાની છે એક તો બંનેમાં આવતા ત્રણ છે આ પાંચ છે આ પણ પાંચ છે તો આટલા તો આવી ગયા જો ગુસ્સા કીધું હોત તો આટલો જ લખોત પણ લસા કીધું છે એટલે આ બે સંખ્યાઓને પણ આપણે એડ કરવાની એટલે પાંચ ગુણ્યા સાતને પણ હું એડ કરી દઉં છું તો આવો વિકલ્પ ક્યાં દે જોવા મળે છે આપણને તો વિકલ્પ નંબર બી યસ વિકલ્પ નંબર બી આપણો સાચો જવાબ છે તો હું એને સરસ રીતે ઘણા રાઉન્ડ ઓફ કરી દઉં છું તો આ રીતે આ પ્રશ્નનો જવાબ આપણે આપી શકીશું અને હા જો તમને આ દાખલો આવડી ગયો હોય તો ઉપર સ્ટાર યસ અચૂકથી દોડજો વિદ્યાર્થી મિત્રો હવેનો જે દાખલો છે બે હજાર સોળના અંદર પૂછાઈ ગયો છે અને આ દાખલાની રકમ છે એકસો વીસ બસો ચાલીસ અને ત્રણસો સાહીઠનો લસા કેટલો થાય તો વિદ્યાર્થી મિત્રો લસા કાઢતા તમે તમને બહુ જ સરસ રીતે આવડી ગયું છે અને શીખી પણ ગયા છો તમે કે આપણે આ રીતે દરેકનો એકસો વીસ બસો ચાલીસ અને ત્રણસો સાહીઠનો લસા આ રીતે આપણે શોધી શકીએ છીએ પણ એક સરસ પદ્ધતિ પણ તમને હું શીખવાડી દઉં આજે કે આ ટેકનિકના અંદર આ ટેકનિકનો ઉપયોગ આજે હું તમને રહેવા દઉં છું આ ટેકનિકનો ઉપયોગ નથી કરાવતો કારણ કે ઓલરેડી બહુ બધા દાખલા અંદર આ ટેકનિક આપણે વાપરી ચૂક્યા છીએ અને આગામી હજી ઘણા બધા એવા દાખલાઓ છે જે સ્વાધ્યાયના જેમાં ટેકનિક આપણે યુઝ કરીશું પણ એક નવી ટેકનિક છે જેનો અપનાવીએ કે જેથી આ દાખલાનો જે જવાબ છે એ બહુ ઝડપથી અને ઇઝીલી આપણે લઈ શકીએ ફક્ત ઓપ્શન ઉપરથી તો કઈ રીતે લખી શકે જુઓ અહીંયા ત્રણસો સાહીઠ આપ્યા છે એટલે અહીંયા ત્રણસો સાહીઠ આપ્યા છે તો એ ક્યારેય એવું બનવાનું નથી કે આ ત્રણેયની સંખ્યા કરતાં આનો આ સંખ્યા આવે આનાથી મોટી જ સંખ્યા આવશે એ યાદ રાખજો એટલે અહીંયા ત્રણસો સાઠ આપ્યા છે એટલે એ પણ નહીં આવે બસો વીસ પણ આપી દીધા છે ને એકસો વીસ પણ આપી દીધા છે એટલે આ ત્રણ ઓપ્શનમાંથી તો ક્યારેય જવાબ એ હશે નહીં તો ઓપ્શન કયો રહ્યો ડી ઓપ્શન ચાર એટલે કે સાતસો ને વીસ એટલે આપણો આમાં જવાબ આવશે ડી જેને હું રાઉન્ડ ઓફ કરું છું સાતસો વીસ અને હવે તમે પ્રેક્ટિસ માટે આ દાખલાની જે લસા છે ને એ તમારે શોધવાનું છે ને જાતે શોધવાનો છે અને જાતે શોધીને તમારે ફોટો પાડીને મને વોટ્સઅપ કરવાનું છે અને હું ચેક કરીને કે સ્કેના તમે બરાબર શોધ્યો છે સમજી ગયા ને તમારે શું કરવાનું છે ને થઈ જાય દાખલો આવડી જાય તો ઉપર સ્ટાર અચૂક દોડજો હવે જોઈએ ન્યૂ સ્ટાર નંબર પંદર કે જેની રકમ છે બે સંખ્યાઓનો ગુસ્સા અને લસા અનુક્રમે બે અને ત્રણસો સાહીઠ છે તો તેમાંની એક સંખ્યા અઢાર હોય તો બીજી સંખ્યા કઈ હશે આપણે શોધવાની છે અને કઈ રીતે શોધી શકાય એનું સૂત્ર આપણે અહીંયા બનાવવાનું છે કારણ કે એ ફોર્મેટ આપણને વિકલ્પમાં આપી છે અને આપણી માટે જવાબ એટલે આપણા વિકલ્પો તો આપણા વિકલ્પોમાંથી જ આપણે જવાબ ટીક કરવાનો છે તો ચાલો આપણે બીજી સંખ્યા શોધવાની છે તો બીજી સંખ્યા શોધવા માટેનું સૂત્ર લખીએ તો બીજી સંખ્યા બરાબર મારી સાથે બોલતા રહેજો અને લખતા પણ રહેજો બીજી સંખ્યા બરાબર લસા

અઢાર બરાબર તો આપણી બીજી સંખ્યા થશે ત્રણસો સાહીઠ ગુણ્યા બે ભાગ્યા અઢાર અથવા તો બે ગુણ્યા ત્રણસો સાહીઠ ભાગ્યા અઢાર એવું લખી શકીએ કારણ કે ગુણાકારમાં સંખ્યા આગળ પાછળ થાય તો એમાં કોઈ તફાવત પડતો નથી એટલે માટે જવાબ આવશે આપણે વિકલ્પ નંબર એક તો વિકલ્પ નંબર એકને હું સરસ રીતે રાઉન્ડ ઓફ કરી દઉં તો આ રીતે આપણે આ પ્રશ્નનો જવાબ આપી શકીશું વિદ્યાર્થી મિત્રો હવે આપણે શીખવાના છીએ દાખલા નંબર સોળ જેની રકમ છે નીચેનામાંથી કઈ જોડીનો ગુસ્સા એક છે હવે આપણે નક્કી કરવાનું છે કે નીચે જે સંખ્યાઓ આપી છે એમાં કઈ જોડી છે કે જેનો ગુસ્સા એક થશે તો ચાલો શોધીએ તો કોનો ગુસ્સા એક થાય તો આપણે સમજીએ તો જુઓ અહીંયા પાંચ અને પંદર આપ્યા છે તો પહેલાં બધાના અવયવો ખબર હોવી જોઈએ અવયવો પાડતા હોવા જોઈએ પણ એક સિમ્પલ વસ્તુ શીખવાડી દઉં આ બધી જ મગજ મારીથી દૂર જવું હોય ને તો નીચેના આપણે સંખ્યા જોઈએ ને તો જે સંખ્યા અવિભાજ્ય સંખ્યા હશે એ સંખ્યાનો ગુસ્સા એક થશે કેમ કેમ કે એનું કારણ છે કે ક્યારે ગુસ્સા એક થાય જ્યારે અંદર સંખ્યાનો જે અવયવો છે એ એક સમાન આવે ત્યારે ગુસ્સા એક થાય માટે ચલો સમજો કે અહીંયા વીસ છે એ કેવો છે વિભાજ્ય સંખ્યા છે તો વિભાજ્ય સંખ્યા હોય વીસ તો એના તો અવયવો કેટલા પડે એક તો વીસ એકા વીસ પડે દસ દુ વીસ પડે તો ઘણા બધા પડે છે અહીંયા જેમ ચાર લઈએ એની જોડી છે તો ચાર એકા ચાર બે દુ ચાર તો આ બંનેની અંદર સમાન તો બે અને એક આવે છે તો કહી શકાય ખરા ના કહી શકાય કારણ કે આનો તો અવયવ કેટલા થશે ગુસ્સા બે થવાનો છે તો આમાં જે સંખ્યાનો ગુસ્સા એક એનો હશે કે જે સંખ્યા અવિભાજ્ય હશે સમજીએ જેમ કે બે તો બેના કેટલા અવયવો પડે બે એકા બે અને પાંચ લઉં છું તો પાંચના કેટલા અવયવ પડશે પાંચ એકા પાંચ તો આ બંનેમાં કોમન અવયવ હોય એવો કયો છે એક એટલે માટે અહીંયા અવિભાજ્ય સંખ્યાનો અવયવ ગુસ્સા એક થશે તો કયો વિકલ્પ આવશે યસ વિકલ્પ નંબર ડી આપણો સાચો જવાબ છે તને સરસ રીતે રાઉન્ડ અપ કરી દઈએ વાંસા આશા રાખીશ કે તમને આ દાખલો ખૂબ જ સરસ આવડી ગયો હશે ન્યૂ સ્ટાર સત્તર કે જેની રકમ છે બે સંખ્યાઓનો ગુસ્સા અને લસા ક્રમશ પંદર અને ત્રણસો છે જો તેમાંની એક સંખ્યા પંચોતેર હોય તો બીજી સંખ્યા કઈ તો બીજી સંખ્યા શોધવાનું સૂત્ર લગાવીશું તો ચાલો લખીએ આપણે બીજી બીજી સંખ્યા સંખ્યા શોધવાનું સૂત્ર તો બરાબર લસા ગુણિયા ગુસ્સા ભાગ્યા પ્રથમ સંખ્યા સરસ વિદ્યાર્થી મિત્રો તમને પણ આવડી જ ગયું છે સૂત્ર ઓકે ચલો તો હવે આપણે લસા અને ગુસ્સાની કિંમતો અનુક્રમે લખી દઈએ તો લસાની કિંમત છે ત્રણસો અને ગુસ્સાની કિંમત છે પંદર અને બે સંખ્યાઓમાંથી એક સંખ્યા આપી દીધી છે આપણને પંચોતેર તો બીજી સંખ્યા તો ઓટોમેટિક મળી જશે તો આનો ગુણાકાર ભાગાકાર કરશો ત્યારે જવાબ આવશે સાહિત જે વિકલ્પ નંબર એ આપણો સાચો જવાબ છે તો વિકલ્પ નંબર એને હું રાઉન્ડ ઓફ કરી દઉં સરસ રીતે અહીંયા જુઓ પંદર પંચા પંચોતેર થશે એ રીતે ઉડી જશે એટલે ત્રણસો ભાગ્યા પાંચ કરશો એટલે છ પંચ્યાતીસ સાહીઠ એટલે આ રીતે પણ થઈ જશે બરાબર છે તો આ રીતે આ રકમનો જવાબ આપણે આપી શકીશું